તો આ દુર્ઘટના બાદ દ્વારકામાં પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે ઉખાબેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે તમામ બોટમાં મુસાફરોને ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવવાની કડક સૂચના આપવામાં આવે છે સાથે જ બોટ માલિકોને પણ ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવાની તંત્રએ કડક સૂચના આપી છે જેનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી સામે આવી નાવડા રોડ વિસ્તારમાં તંત્રની કવાયત સામે આવી સુડતાલીસ જેટલી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો બે જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરીને હાથ ધરવામાં આવી રામ રાખે તેને કોણ રાખે આ પંક્તિ સાર્થક થઈ છે તાપી જિલ્લામાં રામ ભગવાનની શુભયાત્રા દરમિયાન ટ્રકની નીચે એક બાળક આવી ગયું પરંતુ બાળકનો આ બાદ બચાવ થયો હતો હાલમાં જ આ વીડિયો વાયરલ થયો રહ્યો છે વાલોડ તાલુકાના સ્યાદલા ગામે શુભયાત્રા નીકળી હતી અને ત્યારે અચાનક જ ટ્રક રોડ પરથી પસાર થતી હતી અને ત્યારે બાળક તેની નીચે આવી ગયું બાળક તેની અડફેટે આવ્યું તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે બારડોલી તાલુકાના ઇસરોલી ગામમાં વહેલી સવારે એક સાથે પાંચ ઘરના તાળા તૂટ્યા ડ્રીમ હોમ્સ ચાર થી પાંચ ચોર ઘુસી આવ્યા અને તરખાટ મચાવ્યો ચોરો એક સાથે પાંચ ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો જેમાંથી એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને વીસ હજારની રોકડની ચોરી કરવામાં આવી આ અરસામાં સ્થાનિકો જાગી જતા બુકાનેધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો જોકે ચોર બે લોકોને ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી ગયા સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં પાંચ જેટલા બુકાનેધારી કેદ થયા છે સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ચોરી કરીને ભાગીને અહીંથી જતા હતા જયારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છૂટું તાળું માર્યું તો એટલું જોર માં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામા સામી મારામારી થઈ જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા તાળા લોખંડના છીણી જે દીવાર તોડવા માટે કે લોખંડ ની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડ ની છીણી અને લાકડા એવું હતું વડોદરાના કરજણ પેટ્રોલ પંપ પર સીએનજી ભરાવવા બાબતે બબાલ થઈ કાર ચાલક અને ફિલર વચ્ચે બોલાચાલી થતાં મામલો બચકાયો હતો બબાલને લઈને પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કાર ચાલકના પુત્રએ પંપ સળગાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે અમદાવાદમાં પોલીસ જવાને અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે નવરમપુરા સ્વસ્તિક ચાર રસ્તા નજીકનો આ બનાવ છે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાઘેલા સામે આક્ષેપ કરાયો છે અકસ્માત બાદ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું કારમાંથી દારૂની બોટલ મળી આવી છે નશામાં હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે ટોળાએ પોલીસ જવાનને ટ્રાફિક પોલીસે સોંપ્યો પોલીસે પકડાયેલા કોન્સ્ટેબલને હોસ્પિટલ લઈ ગઈ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માતમાં હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી

રાજકોટમાં પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે આત્મહત્યા પહેલા યુવકે બનાવેલો વીડિયો સામે આવ્યો છે પત્નીએ સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરી હતી ત્યારબાદ મૃતક મહિલાના પરિજનોએ દસ લાખ રૂપિયાની માંગ કરી હોવાનો પણ મૃતકે આક્ષેપ કર્યો છે આ ઉપરાંત મૃતકે પતિ પત્ની બંનેના અસ્થિ એક કુંડમાં પધરાવવાની ઈચ્છા પણ વીડિયોમાં વ્યક્ત કરી છે અમદાવાદના સરસપુરમાં ગત મહિને સગીરની આત્મહત્યાના કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે અજાણે આરોપીઓએ સોશિયલ મીડિયા ઉપર સગીરનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પચીસ હજાર રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું ફોન પર સગીરને વારંવાર ધાક ધમકી આપી આરોપીઓ રૂપિયા પડાવતા હતા જેને લઈને સગીરે પચ્ચીસથી ત્રીસ હજાર ચૂકવ્યા હતા આરોપીઓની ધમકીઓને કંટાળીને સગીર આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે સગીરના મોત બાદ ઘરમાં મૂકેલા રૂપિયાની ગણતરી કરતાં તેમાં ઘટ જણાતા કિશોરના પિતાને શંકા ગઈ હતી જેથી ફોન ટ્રેક કરતા સમગ્ર બાબતની જાણ થઈ હતી ત્યારે મૃતકના પિતાએ આ મામલે શહેર કોરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે जो दो मोबाइल नंबर से धमकियाँ आ रही थी उन दो मोबाइल नंबर को हमने ट्रेसिंग में डाला और उनका लोकेशन हमें एक जगह का आ रहा है गुजरात के अंदर का नहीं है ये बाहर का है इसके लिए हम तुरंत ही टीम रवाना कर रहे हैं और जैसे हमें आगे कुछ इन्फॉर्मेशन मिलती है उस हिसाब से हम इन्वेस्टिगेशन में प्रोसीड करेंगे અમદાવાદમાં પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકે કામ કરી છેતરપિંડી આચરવાનો ગુનો સામે આવ્યો છે આરોપીઓ અલગ અલગ રોકાણકારો પાસે પોસ્ટ ઓફિસમાં એફની સહિતની વિગત મેળવી લેતા હતા અને ત્યારબાદ પાકતી મુદતે એફડીના પૈસા બારોબાર પોતાના અકાઉન્ટમાં મેળવી લેતા અને રોકાણકારોને નકલી પાસબુક અને બેલેન્સ સર્ટિફિકેટ આપી દેતા જ્યારે એક રોકાણકારે પોતાની પાસબુક લઈ જઈને પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે આરોપીઓ અત્યાર સુધી ત્રણ કરોડ સત્તાણું લાખની છેતરપિંડી કરી છે તેમજ ચૌદ જેટલા ભોગ બનનાર સામે આવ્યા છે મેનેજિંગ મને પાસબુક કોટી આપી છે અને બીજા બીજા વિડ્રોલ કરેલા છે ટ્રાન્સફર ટચ કરેલા છે ટોટલ સત્યાવીસ લાખ સત્યાવીસ લાખ પંચોતેર હજારની મારે ફ્રોડ થયેલ છે મને બે અઢી વર્ષ પછી ખબર પડી મને પોસ્ટ ઓફિસમાંથી એક ભાઈએ કીધું કે તમે ચેક કરાવો આ ફ્રોડ માણસ ફ્રોડ છે ચેક કરી તો મેં આ બધું મારો પૈસા બધા કાઢેલ છે જ્યોતિબેનની મારી ડુપ્લિકેટ સહી કરીને સાહેબ અમારી જોડે છેતરપિંડી તેજસભાઈ શાહ સાથે એમના વાઈફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી બાવીસમાં રિન્યુઅલ થઈ હતી એ રિન્યુઅલ અમને ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે પાસબુક અમને નહોતા આપતા કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને છ મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ એ પણ અમને ખોટું આપ્યું છે સાહેબ સિક્કાવાળું ટોટલ આપણી સમક્ષ તેર અને આપણા જે અરબદાર છે તે એટલે કુલ ચૌદ ભોગ બનનાર સામે આવેલ છે અને કુલ જે છેતરપિંડી છે તે ત્રણ કરોડ સત્તાણું લાખની છેતરપિંડી હાલ તપાસના તબક્કે જાણવા મળેલ છે અને આપના માધ્યમથી અમે એ અપીલ પણ કરીએ છીએ કે અન્ય કોઈ જો ભોગ બનનાર હોય તો તેઓ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી શકે છે અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે કે ભોગ બનનારને અમે ન્યાય અપાવી શકીએ વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો છે દારૂની હેરાફેરીમાં ઝડપાયેલો રાજુલાલ કાલુજાત નામનો આરોપી ફરાર થયો છે આરોપીએ પેટમાં અસહ્ય દુખાવો થયો હોવાનું કહીને જમાદારને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ એએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે ભાવનગરના વાળુકંડ પાસે હત્યા બાદ એક કરોડની લૂંટ ચલાવવામાં આવે છે સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતાપુત્ર પર જીવલેણ હુમલો થયો હતો જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નિપજ્યું છે જ્યારે પિતા નીલેશભાઈ લાઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો પિતાપુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા એક કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા અને જેથી ખળભળાટ મચી જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હતી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય છે અને મારામારી થાય છે જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નિપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે માંડવીના કરંજ ગામમાં પાણીની લાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ગામમાં છેલ્લા ઘણા સમયથી જીઈબી કેબલ નાખવાનું કામ કરી રહી છે અને જેમાં ખાડાના ખોદકામ દરમિયાન ઠેર ઠેર પાણીની લાઇનમાં ભંગાણ થઈ રહ્યું છે હાલ ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં આજુબાજુના ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા આ બાજુમાં જ શાળાઓ આવેલી છે જેથી બાળકોને ભારે અગવડતા પણ પડી રહી છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે